વિસ્તારમાં બે સગા ભાઈઓએ આપઘાત કરી લીધો છે. આ બંને ભાઈઓ રક્ત કલાકાર તરીકે કામ કરતા હતા. અનાજમાં નાખવાની દવા પીને તેમણે આપઘાત કર્યો છે. મૂળ વલ્લીપુર તાલુકાના અને વર્ષોથી અમરોલી વિસ્તારમાં આવેલી સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળ પર ફ્લેટમાં સુતરિયા પરિવાર રહે છે. 22 વર્ષ પહેલા પિતા ચંદુભાઈનો અવસાન થયો હોય અને બાદમાં માતાને બે દીકરીઓએ પરિવારને સાંભળ્યો હતો. ચારે સંતાનો લગ્ન પણ થયા હોય, જેમાં બે દીકરા પૈકી મોટો પરીક્ષિત સુતરિયા અને નાનો હિરેન બંને રત્ન કલાકાર તરીકે કામ કરે છે. પરીક્ષિતના પરિવારમાં પત્ની, બે દીકરા, મોટો 5 વર્ષ, નાનો માત્ર 5 મહિનાનો છે. જ્યારે હિરેનના લગ્ન 8 મહિના પહેલા જ કરાયા હતા, જો કે હજી સંતાન નથી. સુતરિયા પરિવાર સંઘર્ષ કરી પોતાનું જીવન ચલાવતા હોય, તેમાં 8 વર્ષ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલા સ્વીટ હોમ સોસાયટીના ત્રીજા માળ પર 302 નંબરનો ફ્લેટ ખરીદ્યો હતો. પરિવારજનો, સંબંધીઓએ સપોર્ટ કરતા હોમલોન લઈ આ ફ્લેટ ખરીદ્યો હોય. જોકે છેલ્લા 8 વર્ષથી આ પરિવાર ફ્લેટમાં રહે છે. બપોર 1:30 વાગ્યાની આસપાસ આ બંને ભાઈઓ ઘરે હોય આ દરમિયાન પત્નીઓ પણ ઘરે હતી. કંઈ કામ હોવાનું કહીને બંને એક જ રૂમમાં ગયા અને અનાજમાં નાખવાની દવા પી લીધી. થોડા સમય બાદ જાણ થતાં આસપાસ અને સંબંધી મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં બંને ભાઈઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. બંને ભાઈઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોય. હાલ તો પોલીસ દ્વારા પરિવાર અને સંબંધીઓના નિવેદન લઈ આગળની કાર્યવાહી શરૂ થઈ છે. પરિવારમાં આર્થિક સંકળામણ હોય એવું પણ ક્યારે સામે આવ્યું ન હોય, આ સાથે જ બીજો કોઈ પ્રશ્ન પણ હોય એમ લાગતું ન હોય, જે રીતે આ પગલું ભર્યું હોય તેમ પણ તેમણે દર્શાવ્યું હતું. બંને ભાઈ ઘણા વર્ષોથી હીરાના કામ સાથે સંકળાયેલા છે. દિવાળી પહેલા 2 મહિના મંદીના કારણે કામ નહોતું હોય, અને જોકે દિવાળી બાદ પણ બંને હીરાની અલગ અલગ કંપનીઓમાં કામ કરતા હતા. હોમ લોન પણ હોય અને નોકરી ન હોવાને કારણે 1-2 હપ્તા પણ બાઉન્સ થયા હોય એવી શક્યતા રહેલી છે. જોકે આ મામલે આટલું મોટું પગલું ભરે તેવું પણ સેવાઈ રહ્યું છે.